મિત્રો, પેપર સોલ્યુશન ટેટ 2011 નું જોઈ રહ્યા છીએ. એમાં એક સમજે કઈ સંખ્યાના 560 ના 40% ના 30% બરાબર છે. મિત્રો, સાવ એકદમ શોર્ટકટ જોઈ લેજો. આપણને આ તો ખબર જ છે કે ભાઈ 560 હોય એના 40% એટલે કે 40 ના છેદમાં 100, અને 30% એટલે 30 ના છેદમાં 100. એટલે એકચ્યુઅલી આમ જોઈએ તો આ ત્રણ વસ્તુનો ગુણાકાર છે, બરાબર. હવે તમારે શું વિચારવાનું છે, ખબર છે? દાખલા તરીકે કોઈ પણ ગુણાકાર હોય, દાખલા તરીકે હું લખું કે 100 ગુણ્યા 50 ગુણ્યા 20. હવે હું 100 ની જગ્યાએ સીધા 50 જ કરું છું, એનો કે મેં એક દૂતીયાંશ ગુણી લીધા અહીંયા, તો એવું તો ચાલે જ નહીં. એટલે મારે ક્યાંક છે ને એક દૂતીયાંશ ગુણ્યા, એટલે મારે ક્યાંક 2 વડે ગુણવા પડે. એટલે કાં મારે અહીંયા 50 દુ 100 કરવા પડે, ને કાં 20 દુ 40 કરવા પડે, તો કાંઈ મેં ફેરફાર કર્યો કહેવાય નહીં. તો એકચ્યુઅલી એવું થાય છે કે આ સમની અંદર સીધે સીધું જો તમારે ગણવું હોય ને, તો એટલું જ વિચારો કે આ ગુણાકારની અંદર કંઈક મેં ચેન્જ શું કર્યું હતું. કે જેમ કે જવાબમાં એમ કીધું કે 560 ના મેં અડધા કર્યા, એટલે કે એક દૂતીયાંશ અહીંયા ગુણ્યા, એનો અર્થ કે મારે ક્યાંક 2 વડે ગુણવાના છે. જેમ કે આ રહ્યા ગુણી નાખ્યા, પણ પછી પા 2 આને નો ગુણાય, જુઓ એટલે 30 અહીંયા આવો તો જવાબ આવી જાય. ફરીથી આના મારે અડધા કર્યા, કારણ કે એક દૂતીયાંશ મેં ગુણ્યા, તો મારે ક્યાંક ડબલ કરવા પડે આ કર્યા. પછી આને પછી કઈ ફેરફાર ન કરાય, કારણ કે એક જ જગ્યાએ કરવાનું છે, એટલે આ જાણે નહીં આવે. ચાલો આના અડધા કર્યા, એટલે હજી મારે 2 વડે ગુણવા પડશે. આ એમ નેમ છે, એટલે 30 દુ 60 છે ના નથી, એટલે આ પણ નહીં આવે. ફરીથી 560 ને 280, એટલે અડધા મેં કર્યા છે, બરાબર. તો આ સેમ છે અને આના ડબલ છે, હા છે, એટલે કે આ જવાબ આવી જશે. મિત્રો, આ સમજાય છે? સાવ સિમ્પલ છે. જે ગુણાકારમાં તમે ચેન્જ કરી રહ્યા છો એમાં જો અડધા કર્યા છે તો કોઈ એક જગ્યાએ ડબલ હોવા જોઈએ. ને મિત્રો, એક સરસ મજાનો ટેટ 2011.